નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. શોક અને પ્રગતિનો આધાર આદર્શ પરિવાર. પારિવારિક જીવનક્રમ તપ ત્યાગથી ભરેલો છે. ગૃહસ્થ જીવનનો નિર્વાહ માટે કરવામાં આવતો પ્રયત્ન પ્રતીક્ષા કરતા ઉતરતો નથી. પરિવારનો ભાર ઉઠાવવો, સભ્યોના સહકારની સુવિધાના સાધનો મેળવવા, એ તપોવનમાં જઈને શાંતિ આવી તપસ્યા કરતા પણ વધારે આકરી તપસ્યા છે. આ વ્યવસ્થામાં જ વ્યક્તિ પોતાના અનેક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ કરતા શીખે છે. મા બાપ પોતાનું પેટ બાળીને પણ બાળકોને ભણાવે, નાનાને આગળ વધારે છે. આ ખાણમાંથી જ સુસંસ્કારો નાગરિકો નીકળે છે અને વ્યવસ્થામાંથી જન્મ લે છે. સાધનાનો ઉદ્દેશ છે આત્મશુદ્ધિ. આધ્યાત્મ સાધના તેમજ જીવન સાધનાનો અભ્યાસ કરવા માટે બે સ્તરોની જરૂર પડે છે. એક પૂજાનો ઓરડો તથા બીજું પ્રયોગક્ષેત્ર. પ્રયોગક્ષેત્રમાં દ્રષ્ટિએ પરિવાર જ સર્વશ્રેષ્ઠ સુલભ છે. પરિવારની પ્રયોગશાળામાં સ્વયં પોતાના તથા સમસ્ત પ્રિયજનોના ગુણ કર્મ તથા સ્વભાવને પરિકૃષ્ટ કરવાનો અભ્યાસ શરૂ કરવામાં આવે તો તેનાથી બહોળો લાભ મળે છે. ભૌતિક અને આધ્યાત્મિક પણ તપોવનમાં ઘર બનાવવા કરતાં ઘરને તપોવન બનાવવું જોઈએ. જ્યારે પરિવારના સભ્યોમાં સ્નેહ, સૌંદર્ય, સદભાવ તથા સહયોગનો ભાવ રહેતો હોય, એકબીજામાં રસ ન લેતા હોય, પોતાના કામથી જ મતલબ રાખતા હોય, અનુશાસન ન પાડતા હોય અને પરસ્પર મનોમાલિન્ય રાખીને અવારનવાર લગતા જગતા હોય, ત્યારે જ મુશ્કેલી આવે છે. જ્યાં આવી સ્થિતિ હશે ત્યાં ધન સાધના હોવા છતાં પણ પરિવાર એક એવી જેલ જેવી સ્થિતિમાં હશે જ્યાં લાચારીથી સમય વિતાવવો પડતો હોય. આજે મોટા ભાગના પરિવારોમાં આવી દુર્ભાગ્ય વૃત્તિ સ્થિતિ જોવા મળે છે. પરિવાર સંસ્થાની સફળતા તેના ભાવનાત્મક સ્થિતિ અને આદર્શવાદી આચારસંહિતા પર ટકેલી છે. જ્યાં સુધી આ આધાર જળવાઈ રહેશે ત્યાં સુધી અભાવગ્રસ્ત ઘર પરિવારોમાં પણ સ્થિતિ એવી સુખદ બની રહેશે કે જેના પર સ્વર્ગનું સુખ પર નિયોચ્છાવર કરી શકાય. મોટેરાઓ જો નાનાનું બરાબર ધ્યાન રાખે તો તેઓ બગડશે નહીં. ઘરમાં સ્વસ્થ પરંપરાઓ શરૂ કરવી જોઈએ. બધા જ સંનિષ્ઠ બને, બાળકોથી માંડીને વૃદ્ધ સુધી બધા જ પરિશ્રમશીલ રહે, કોઈ સમય બરબાદ ન કરે. નાનાઓએ વડીલોનું સન્માન કરવું જોઈએ, પરંતુ વડીલોનો નવડા બેસી રહીને વાતાવરણના હુકમો ચલાવતા રહીને નાનાઓને સમય નષ્ટ કરતા રહેવાનો એ પોતાનો અધિકાર ન માની લેવો જોઈએ. નાનાઓનું કર્તવ્ય છે કે તેઓ મોટેરાઓનું સન્માન કરે, પરંતુ વડીલોએ પણ આ દ્રષ્ટિએ નાનાઓને પોતાની પાછળ નહીં પરંતુ આગળ જ રાખવા જોઈએ. મોટેરાઓને સંતુષ્ટ રાખવા માટે તેમનું સન્માન કરવું, શિષ્ટાચાર જાળવવો, આદરણીય સંબોધન કરવું, નિયમિત પ્રણામ કરવા તેમજ શારીરિક કામોમાં મદદ કરવી, કોઈ નવું કામ કરતી વખતે તેમના આશીર્વાદ લેવા તથા તેમની સુવિધાઓનું ધ્યાન રાખવું અને નાનાઓનું કર્તવ્ય છે. ઘણીવાર મોટાઓના વિચારો અયોગ્ય, અસામ્ય તથા અવાસ્તવિક હોય છે. તેઓ એવા જ આદેશો કરે છે કે જે માનવા યોગ્ય હોતા નથી. ઘણીવાર તેઓ ઘૂંટણ, અસ્પૃશ્યતા, દહેજ, ધામધૂમ, અપ્યાય જેવી સ્વીકૃતિ પરંપરાઓને વળગી રહેવાનો આગ્રહ કરે છે. કેટલીક વખત સમાજસેવા જેવા શ્રેષ્ઠ કાર્યોમાં પણ વાંધો ઉઠાવે છે તથા સ્વાર્થના કારણે માત્ર પોતાના કામથી કામ રાખવાની શિખામણ આપે છે. આથી યોગ્ય અયોગ્યની વાત ને વિવેકની કસોટીએ ચકાસ્યા પછી જ કોઈ પણ આજ્ઞાનું પાલન કરવું જોઈએ. અયોગ્ય આજ્ઞાની ઉપેક્ષા કરી શકાય, હા, એવી અવજ્ઞાને પણ નબળતાથી અવશ્ય જાળવી રાખવી જોઈએ. એકબીજાને સહયોગ આપવો એ પરિવારની સ્વસ્થ પરંપરા હોવી જોઈએ. બીમારીમાં બધાએ દર્દીને ખબર પૂછવી જોઈએ અને દેખભાળ, ચિકિત્સા, સારવાર તથા સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે તત્પરતા દાખવવી જોઈએ. વડીલે બાળકોને ભણાવવા જોઈએ. આ સિદ્ધાંતો પ્રમાણે આપણે આપણું વ્યક્તિત્વ ઢાળવું જોઈએ અને પરિણામમાં તે પ્રમાણેની પરંપરાઓ પ્રચલિત કરવી જોઈએ. આવા જ વાતાવરણમાં ઉછરીને બાળકો સુસંસ્કારી બને છે. નવી પેઢીને જો ઉચ્ચ શિક્ષણ આપી શકાય
તેના માટે વારસામાં અઢળક સંપત્તિ મૂકી જવાની આપણે સ્થિતિ ન હોય તો કોઈ વાંધો નથી, પરંતુ તેને સદગુણી તથા સુસંસ્કારથી બનાવી દેવામાં આવે તો તે દરેક પરિસ્થિતિઓમાં સુખી રહી શકે છે. પરિવાર નિર્માણમાં મુખ્યત્વે સદવિચારો અને સદગુણોનો પ્રયોગ કરવામાં પડે છે. સુધારણનું પ્રશિક્ષણ માત્ર વાણીથી થઈ શકતું નથી, પરંતુ પ્રશિક્ષકે પોતાનું ઉદાહરણ રજૂ કરવું પડે છે. વ્યક્તિ નિર્માણમાં માત્ર બૌદ્ધિક પ્રશિક્ષણ ક્યારેય અસરકારક સાબિત થતું નથી. પ્રભાવશાળી પ્રવચનો અને પ્રદર્શનની વ્યક્તિત્વનું ઘડતર શક્ય બનતું હોત તો આ કામ ક્યારનું થઈ ચૂક્યું હોત અને આ કામને સમર્થ લોકોએ ક્યારેનું પૂરું કરી દીધું હોત. વારસદાર માટે ધન વૈભવ મૂકી જવો એ તેમની સુસંસ્કારિત બનાવવા કરતા વધારે સુખદ નથી. પરિવાર સંસ્થા એક શરીર છે અને તેનું અસ્તિત્વ ત્યારે સુસંસ્કારિત છે જ્યારે તેના બધા અંગ અવયવો એકબીજા સાથે કામ કરે, એકબીજાને સહયોગ આપે અને પરિવારના અસ્તિત્વમાં જ પોતાનું અસ્તિત્વને ઉગાડી દે. જો બધા જ અંગ અવયવો પોતાની જાતને સ્વતંત્ર અને અલગ અલગ માનવા લાગે ત્યારે પોતાની કમાણીનો લાભ માત્ર પોતે એકલા જ લેવો પ્રયત્ન કરે તો પછી શરીરની વ્યવસ્થા ડગમગી જશે. આજે પરિવાર એટલો માટે તૂટી રહ્યો છે કે તેના દરેક સભ્યો આત્મકેન્દ્રિત થઈને વિચાર કરવા લાગ્યા છે તથા તે જ પ્રમાણે વ્યવહાર કરે છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મન જેવા સમૃદ્ધ દેશોમાં છૂટાછેડા અંગે આંકડાઓ એ હકીકતનું ભાન કરાવે છે કે ત્યાંનું પારિવારિક જીવન દિશે દિશે તૂટતું જાય છે. તૂટી રહેલા પરિવારનો ખરાબ પ્રભાવ માત્ર તેની સાથે જોડાયેલી વ્યક્તિઓ પર નહીં પરંતુ સમાજ ઉપર પણ અસાધારણ પડે છે. પરસ્પર અવિશ્વાસ તથા અસંતોષની ભાવના વધે છે. પરિવારના સભ્યો પોતાની અસુરક્ષિત માને છે તથા બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. બાળકોને તેમના માતા પિતાનો સ્નેહથી વંચિત રહેવું પડે છે, તેમનો વિકાસ રૂંધાઈ જાય છે. મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે આવા બાળકો મોટે ભાગે ગુનાખોર બને છે અને અનૈતિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજને મોટું નુકસાન પહોંચાડે છે. સ્વર્ગ અને નર્કના બીજે ક્યાંય નથી. મનુષ્ય જ્યારે ઈચ્છે ત્યારે પોતાના નાના સરખા પરિવારમાં ગમે ત્યાં તેનું અવતરણ કરી શકે છે. દરેક સભ્ય પોતાનું વ્યવહારથી કોઈનું અહિત ન કહાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જાણતા અજાણતા કડવા શબ્દો ન વાપરવા કે જેથી બધાનું મન ઊંચા થઈ જાય. વ્યવહારમાં તથા વાણીમાં વિનમ્રતા, મધુરતા, સૌમ્યતા તથા શાલીનતામાં હોવી જોઈએ. મધુર વ્યવહારથી નાના મોટા બધાનું મન જીતી શકાય છે. બધા લોકો આપણને અનુરૂપ બની જાય તે શક્ય નથી, એ માટે બંને પક્ષોએ ઉદારતા રાખવી જોઈએ. મોટાઓ પ્રત્યે સન્માન અને નાનાઓ પ્રત્યે સ્નેહ રાખવાથી જ પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. બાળકો મોટાઓનો આદર કરે તેવું શિક્ષણ તેમને નાનપણથી જ આપવું જોઈએ. તેમના જીવનમાં શાલીનતા તથા નમ્રતાના વિકાસ માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ. વધારે પડતી સંપત્તિ હોય તો માણસને અપ્યાય સૂજે છે, તેના જીવનમાં વ્યસનો તથા દુર્ગુણો ઘૂસી જાય છે. સંપન્નતા ભોગવી લેતા શીખવેડે છે, માણસને આશુ પ્રમાણદી તથા અહંકારી બનાવી દે છે. આ હકીકતને ન સમજનારા લોકો ધન વૈભવને સર્વસ્ત માને છે. જીવન નિર્વાહ માટે જેટલું જરૂરી હોય એટલું જ કમાવવું જોઈએ, જેથી ઘરના બીજા સભ્યોમાં પૂર્વજોની કમાણીથી તાગર ધીના કરવાની વૃત્તિ ન જાગે અને એના નવરાધૂપ ના બેસી રહે. ઈશ્વરની ઉપાસનાથી માંડીને સ્વાધ્યાય સત્સંગ સુધીની જુદી જુદી ધાર્મિક ક્રિયાઓનો ઉદ્દેશ એ જ છે કે મનુષ્ય ચરિત્રનિષ્ઠ અને સમાજનિષ્ઠ બને. આસ્તિકતા, આધ્યાત્મિકતા અને ધાર્મિકતાની ત્રિવેણી એક જ પુણ્ય ફળ આપે છે કે મનુષ્ય સાચા અર્થમાં માણસ બને. સદગુણોની જનની આસ્તિકતાને ધૈર્ય અને વિવેકપૂર્ણ અપનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘરના દરેક સભ્યોના જીવનમાં કોઈ પણ રીતે અસ્તિત્વનો પ્રવેશ કરવો જોઈએ. પરિવારના લોકો ઘરમાં મોભીનું અનુકરણ કરતા હોય છે, આથી પોતે નિયમિત નિયમતાપૂર્વક ચોક્કસ સમયે ઉપાસના કરવાનો ક્રમ ચલાવતા રહેવું જોઈએ.
મોડે સુધી સુઈ રહેવું, ગંદા રહેવું, ભણવામાં બેદરકારી દાખવવી, વધારે ખર્ચ કરવો, ખરાબ લોકોની સોબત વગેરે બંદીઓ પર ઘરનો કોઈ સભ્ય હોય તો તેમાંથી તેને છોડાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે આ બધી બાબતો તેના ભવિષ્યને અંધકારમય બનાવનારી તથા અહિતકારી સાબિત થઈ શકે છે. દરેક પરિવારમાં સ્વાધ્યાયની પરંપરા ચાલવી જોઈએ. ઘરમાં બની શકે તો સ્વાધ્યાય માટે પૂજા કક્ષની જેમ એક અલાયદો ઓરડો રાખવો, જેમાં સારા સામયિકોની સાથે ઉત્કૃષ્ટ સાહિત્ય પણ કબાટમાં રાખવું. આદર્શ પરિવારની સ્વસ્થ પરંપરા. પહેલું, પારિવારિકમાં આર્થિક બજેટમાં જ બધા સભ્યોની ભાગીદારી રહે. આવક ખર્ચનો હિસાબ પારદર્શી રાખવો. પરિવારના સભ્યો બીજાને ઉછે ઉઠાવ્યામાં આગળ વધવામાં પૂર્ણ રૂચિ લે. બધા સભ્યો પોતાના કાર્યમાં જ વ્યસ્ત ન રહે, થોડા સમય પરિવારના બીજા સભ્યો માટે પણ ફાળવે. એકબીજાને ખબર અંતર પૂછવાતા રહેવું અને યથાસંભવ સહયોગ અને સહાયતા કરવા જોઈએ. સામકાલિક સામૂહિક પ્રાર્થના. આર્થિક ઘરમાં બધા સભ્યો અનિવાર્યપણે ઉપસ્થિત રહે. પરિવારમાં આર્થિકતાનું વાતાવરણ બનાવો. સામૂહિક સત્સંગમાં, કથા કીર્તનમાં બધા સભ્યો ભાગ લે. બધા સભ્યો ઉપાસના તથા સ્વાધ્યાયને અનિવાર્ય રીતે કરે. વડીલોનું સન્માન કરો, નાનાને વાલ કરો. બિનજરૂરી ખર્ચ કરવાની તથા ઉંડધતા દાખવવાની કોઈને છૂટ ન મળે. પરિવારના બધા સભ્યો મળીને ઉંડધતા પર નિયંત્રણ રાખે. શ્રમને દેવતા માનીને શ્રમ કરવામાં સૌ રસ ધરાવે, માત્ર હુકમ ન કરો. સહકારિતા બનાવો. ભોજન કરતા કરતા અંશદાન કાઢો. વડીલો બાળકોના હાથે જ્ઞાન ઘટમાં ધનરાશિ નખાવો. આ ધનરાશિનો ઉપયોગ જ્ઞાન યજ્ઞમાં જ કરવામાં આવે. પ્રાંત કાળે નાનાઓ વડીલોને પ્રણામ કરે. ઘરની બહાર વિદ્યાલય, કાર્યાલય, વેપારી સંસ્થાઓ વગેરે સ્થળોએ જાઓ, ત્યાં દેવ મંદિરમાં પ્રણામ કરી જાઓ. જય